एमसीना जागृति अभियान नो फियास्को। एक दिवस मां ज अधिकारियों थया छूमंतर। वीटीवी ना रियलिटी चेक मां खुली सत्ताधीशोना खोखला अभियान नी पोल। जन प्रत्ये लोको मां जागृति आवे तेवा उद्देश्य साथे एमटीएस अने बीआरटीएस मां लोक जागृति अभियान शुरू कर्यु हतु, जेमां मुसाफरी करनार लोकोए वेक्सिन लीधी छे के नहीं ते अंगे तपास करी तेमने समझावामां आवी रह्या हता। परंतु आ अभियान शुरू थयाना एक दिवस मां तो तेनो फियास्को थयो। मुसाफरी करनार लोकोए वेक्सिन लीधी छे के नहीं ते अंगे तपास करी तेमने समझावामां आवी रह्या हता। परंतु आ अभियान शुरू थयाना एक दिवस मां तो तेनो फियास्को थयो। बुधवारे एमसीए लोकोमां जागृति आवे अने वेक्सिनेशन अभियान ने वेग मळे ते माटे बसनी अंदर मुसाफरी करनार लोकोनुं चेकिंग करवानुं अभियान शुरू कर्युं हतुं। आ अभियानमां मुसाफरे वेक्सिन लीधी छे के नहीं ते चेक करवामां आवे छे। आ माटे मुसाफरे अधिकारीने वेक्सिनेशन सर्टिफिकेट अथवा तो मेसेज बतावो पड़शे अने जो वेक्सिन न लीधी होय तो ते व्यक्तिने हेल्थ सेंटर पर वेक्सिन लेवानी सूचना आपवामां आवशे। कॉर्पोरेशननो उद्देश्य खूब सारो हतो, परंतु आ उद्देश्यनो एक दिवस मां फियास्को थयो छे। वीटीवी ना रियलिटी चेक मां जोवा मळ्युं के एक पण बस मां के बस स्टॉप पर एमसी नो अधिकारी रसी लीधानुं सर्टी तपासतो न जोवा मळ्यो। મોટા પાયે જાહેરાત તો કરવામાં આવી કોર્પોરેશન દ્વારા, પરંતુ એમટીએસ અને બીઆરટીએસ ની અંદર જે વેક્સિનેશન સર્ટી તપાસવાની વાત હતી તે અમલીકરણ નથી થઈ રહ્યું એની। અહીંથી જે તમામ લોકો છે અને અહીંના કર્મચારીઓ છે તે અજાણ છે। અહીં આવતા મુસાફરો જે છે તે લોકો પાસે વેક્સિન લીધી છે કે નહીં તેનું સર્ટી તપાસવાની વાત કરવામાં આવી હતી, સાથે જ તે લોકોને વેક્સિન લેવા માટે પણ અપીલ કરે તેવી વાત કરવામાં આવી હતી। પરંતુ અહીં જે દ્રશ્યો જ અલગ જોવા મળી રહ્યા છે, કારણ કે આ અમલ કરવું ખૂબ જ અઘરું હતું, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો ને મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ મુસાફરો જે છે તે લોકો માટે હવે વેક્સિનેશન જે અભિયાન કરવામાં આવે છે તે અભિયાનને લઈને ખૂબ જ મોટા પાયે આ તમામ જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ હવે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કોઈ પણ પ્રકારે વેક્સિનેશન માટે થઈને કોઈ પણ કામગીરી જે છે તે નથી જોવા મળી રહી, તેમના દ્વારા કોઈ પણ વેક્સિનેશન સર્ટી જે છે તે પણ તપાસવામાં નથી આવી રહ્યું। જાગૃતિ અભિયાનમાં એએમસી ફેલ, એમટીએસ બીઆરટીએસમાં ચેકિંગ અભિયાન નિષ્ફળ, કોલેજોમાં વેક્સિનેશન ડ્રાઈવનો પણ થયો ફિયાસ્કો। અહીં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ન માત્ર એમટીએસ બીઆરટીએસમાં શરૂ કરેલું અભિયાન ફેલ ગયું, પરંતુ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ વેક્સિનેશન ડ્રાઈવનો ફિયાસ્કો થયો। કારણ કે સવારે 10 વાગ્યાથી જે કોલેજોમાં વેક્સિનેશન યોજાવાનું હતું ત્યાં એએમસીનો એક પણ કર્મચારી કે અધિકારી ફરક્યો જ નહીં। અમદાવાદની આજે વિવિધ કોલેજમાં વેક્સિનેશનનો પ્રારંભ થવાનો હતો, પરંતુ એક પણ કોલેજમાં વેક્સિનેશનનો પ્રારંભ નથી થયો। એલડી આર્ટ્સ કોલેજનું પણ નામ જે છે તે ગુજરાત યુનિવર્સિટીએ પોતાની વેબસાઇટ પર મૂક્યું હતું ને આજથી વેક્સિનેશનનો પ્રારંભ થશે। એલડી આર્ટ્સ કોલેજના જે વિદ્યાર્થીઓ છે, પ્રોફેસર છે, ફેકલ્ટી છે, તે પોતાની જ કોલેજની અંદર વેક્સિન લઈ શકશે તે પ્રમાણેનો પ્રોગ્રામ હતો, પરંતુ એએમસીના કોઈ પણ અધિકારી કે કર્મચારી છે તે આજે એલડી કોલેજમાં પણ નથી પહોંચ્યા। એટલે કે અમદાવાદની એક પણ કોલેજની અંદર આજે વેક્સિનેશનનો જે કાર્ય કાર્યક્રમ છે તે શરૂ નથી કરવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે 24 તારીખથી એટલે કે આજથી વેક્સિનેશન છે તે ઘર આંગણે વિદ્યાર્થીઓને એટલે કે પોતાની કોલેજની અંદર મળશે, પરંતુ એક પણ કોલેજની અંદર વેક્સિનેશનનો જે પ્રોગ્રામ છે તે નથી યોજાયો। એટલે ચોક્કસથી કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટી અને કોર્પોરેશન વચ્ચેનો જે કોર્ડિનેશન છે તેની અંદર કાંઈ તો પ્રોબ્લેમ થયો છે, અથવા તો વેક્સિન આપવાનું અથવા આજનો કાર્યક્રમ છે તે કોર્પોરેશનથી ભૂલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। 75 દિવસોમાં અમદાવાદમાં સંપૂર્ણ વેક્સિનેશન થઈ જશે। વાતો તો અહીં તંત્ર એટલી મોટી મોટી કરે છે કે સાંભળનાર પણ વિચારમાં પડી જાય। જો કે વાતો કરવામાં જ આપણું તંત્ર અને અધિકારીઓ માહેર છે, કારણ કે ફોટા પડાવવા માટે અભિયાનો તો શરૂ કરી દેવાય છે, પરંતુ બીજા દિવસે તે અભિયાનના નામો નિશાન નથી હોતા। આવું જ હાલ અમદાવાદ અને રાજ્યના તમામ શહેરોમાં બની રહ્યું છે, ત્યારે આશા રાખીએ કે ફોટા પડાવવાના અભિયાનો બંધ કરી સંપૂર્ણપણે લોકો સુધી વેક્સિન પહોંચે તેવા અભિયાન શરૂ કરવામાં આવે। સંવાદદાતા દીપક સોલંકી સાથે જયંતિ ચૌધરી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।